શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે બહુ રાજી થઈ રહ્યા, ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બાળી નાખે એવું છે, પણ એવો મહિમા નથી. ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. ગુણાતીતાન સ્વામી જ્યાં સુધી રહ્યા ને ત્યાં સુધી કોઈને મહારાજ સિવાય બીજાનું થઈ જાય એવો મહિમા એને ગમતો જ નહીં. ગુણાતીતાન તારું શું વાત કરું કે ગજબ છે, તારે ત્યાંથી કોઈ ભૂખો ન જાય કોઈ આમ દેતા તે જીવ કર્યું છે તો ભગવાન નો મહિમા. ગુણાતીતાન સમજી ગયા કે હાળો મતલબ લાગે છે, એટલે કે એને શિષ્ય ને કે મારો સામે લાવો, મારા ભાગ નું વાળી લઉં. પોતે વાળે છે, મને શું ન્યાય કરશે. આ પાકા હતા, કોક વખાણ કરે ને નીચું જઈને બેસી ન જાય. આને ગમે છે, વખાણ કરે એ ગમે, એ ગુણાતીતાન નહીં. આ ગુણ થી ઉપર હતા, ગુણાતીત ના પાડી કે મારો સામે લાવો જરાક મારા ભાગ નું વાળી લો. નહીં નહીં, પાછા એક જણું ગયો ને માટી વાળા ને એવા હાથ હતા, તો પૂછ્યું ને કે ક્યાંક થી કોક ની ચિઠ્ઠી લઈને આવ્યા હતા કે મારે મંત નું કામ છે, એટલે કે ઉપર જઈને બેસો હું આવું છું. થોડી વાર થઈ પોતે હાથ પાથ ધોઈને બેઠા હતા, આને ચહેરો યાદ રહી ગયો હતો. ગુણાતીતાન સ્વામી જઈને બેઠા, એટલે પણ મારે મંત નું કામ છે, હું મંત જ છું. તું વાત કરજે કેવી હોય, નીચે મારું કામ હતું કરતો હતો આવા. એટલે મુક્તાન સ્વામી ને પ્રેમાન હલકી તેલ મળે તો જાણે મોટા ભાગ આ બધું કામ કર્યું છે. મહારાજે પોતે પાણા ઉપાડ્યા છે માથે. પછી કોકે કીધું સુરા ખાચર સોમલા ખાચર, મહારાજ તમે શું કહું લાવવું પણ મારે છે નહીં, મારા ભાગનું પણ. પણ ઓલો ક્યાં 200 રૂપિયા નું મેકર પહેર્યું છે, એના માથે પાણા ભરવા બગડી જાય. મહારાજ કે તારું મેકર લઈ લે, હું પાણા ઉપાડીશ. કોઈ ધરાવ્યું હશે સાપો, એના ઉપર લીધું આવું. આ આપણી સમજણ ઉપર દાગ ન પડે એટલા માટે મહારાજ ને મેકર ઉપર દાગ કુંજણ ક્યાંય હશે મેકર. આપણી સમજણ ઉપર દાગ ન પડે એટલે એને હલકી ટેક પણ કરી છે, ઉપાડ્યા છે પાણા. કોન્ટ્રેક્ટ નથી દીધા કે તું આરસ લે આવને, તું આ કરનાર, તું જડી દે, કેટલા લાગશે કે 1 લાખ રૂપિયા થશે, ભલે 1.5 લાખ લઈ લેજે જા. આમ નથી કર્યા એને, મંદિર મહેનત થી કર્યા છે. છો કરતા હોય ને ત્યારે મહારાજ ઉભા રહેતા સામે, આવી રીતે કર્યા છે. ગોપીનાથ ના મંદિર આવી રીતે ત્યાં બધા મંદિરો એમ નિમણત થઈ ગયા, એટલે ઠેઠ સુધી હેરાન જ થયા છે. અરે મહિમા હોય તો અંતર માંથી આનંદ ના ફુવારા છૂટે છે. ને આ તે કઈ વાતો છે, આ તો અક્ષરધામ ની વાતો છે. ઓહો, આજે અત્યારે અક્ષરધામ જેવું જ છે આ વાત. આની વાત વંચાતી હોય ને મહારાજ ના સ્વરૂપ નિષ્ઠા ની વાત, એ અક્ષરધામ ની જ વાત હોય. અરે પણ સાંખ્ય વિના કસર રહી જાય, સાંખ્ય વાળા ને તો આ લોક નરક જેવું લાગે છે. પણ ક્યાંય માલ મનાય નહીં, ને આ કારખાનું તો ધૂળ નું છે માટે તેમાં માલ નહીં. ઈ વાર્તા 128. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ભગવાન માં અને સાધુ માં હેત રહેશે તેના ઉપર સૌ હેત કરશે, ને એથી પ્રતિકૂળ રહેશે તેને સૌ પ્રતિકૂળ થશે, એ વાત સમજી રાખવી, એમાં તો કોઈ સંશય નથી. કોઈ સંશય નથી. વાર્તા 129. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. દુઃખ કોઈ માનસો નહીં, ને જે જોઈએ તે આપણને મળ્યું છે, ને જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે સારું આપતા નથી. માયા છે તેને ટાળવાનું કારણ એક તો ભગવાન ની ઉપાસના, ને બીજી આજ્ઞા છે. તે શિક્ષાપત્રી માં કહ્યું છે,
જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એમ માનવું ને એ આજ્ઞા છે. આ શબ્દ નિજાત્માના બ્રહ્મરૂપમ ગુણાતીતાન સ્વામી લગભગ 10, 6, 7 વાતે ઉલ્લેખ કર્યો છે. પોતાને બ્રહ્મરૂપ માનવું અરે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એમ માનવું ને એ આજ્ઞા છે તે વચનમાં મહારાજે સૌને એકાંતિક કરી મૂક્યા. વાર્તા 131. શ્રી સ્વામિનારાયણ હરે. કેવા કેવાને એકાંતિક કર્યા, બાકી તો ઠીક છે. ત્યાં તો બધા નિયમ બિયમ પડે છે 200 વર્ષથી, ને શિક્ષાપતિ પ્રમાણે વાત પછી બધા એકાંતિક ભણવા આવે, પણ ત્યારે જે હતા કોઈ માણસ કહેવાનું લાયક નતા એને એકાંતિક કરી નાખ્યા. આ એનું પ્રભુત્વ છે. પ્રભવે નમનો અર્થ ઈ જ છે, એનું પ્રભુત્વ છે. કેવા કેવા હતા, જોબન ભગી પારાડી ગામ આખું બીએ કસિયાજી બીએ ત્યાં સુધી કે સહેજરાવ ગાયકવાડે પીએ બીજો એ બીએ એનું નામ પડે બધા એના હાથમાં માળા પકડાવી દીધી. અને કયું કયું પરિબળ છે આનું. ત્યારે મહારાજની ઉંમર ખાલી 24 વર્ષ ની હતી. નાનપણથી મારા કઈ ગજબ નીકળી ગયા છે. એક તો 11 વર્ષની ઉંમરે ગ્રહ ત્યાગ કરવો એ મોટી ઘટના છે. કોઈને ઘી લેવા ન મોકલ્યો રમણભાઈ, એને નહીં આવડે. દૂધ કદાચ લેવી દે કે થેલીમાં આવે છે તો જે આવશે એ આવશે, પણ ઘી તો સાદું ઘી લેવા નહીં મોકલ. એને ઘી લેવા નહીં આવડે. ઘઉં નહીં લેવા દે કે નહીં ઘઉં, એને ખબર નહીં પડે કે આપણે શિહોર નો ક્યાંય જીત નામ આવતું ભાલ નો કેવું, એને એક્સપર્ટ પાસે લ્યો. આ કયું એક્સપર્ટાઇઝ હતું આના પાસે કે 11 વર્ષની ઉંમરે નીકળી ગયા. એ સિવાય કયું એક્સપર્ટાઇઝ જ્ઞાન મુક્તાનંદ સ્વામી નતું કે આની 9 મહિના સુધી મજૂરી કરી. કેવાય એમ કે એ 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામી ની સેવામાં રહ્યા હતા, ગુરુ કર્યા હતા. આને હારે રહેવું એ જોખમ હતું. ખરેખર હતું, ફળાટ ને છોટી મારી દે. આ તો પૂછો મુક્તાન સ્વામી કે તમે યોગ શીખ્યા છો? હા યોગ શીખ્યા છો. એટલે કે અમારા સંતો ને શીખડાવ કે હાલો શીખડાવ. કોઈ 45 ના, કોઈ 50 ના, કોઈ 60 ના બધા બેઠા હોય કે મારા ધ્યાન કરાવે તો આમ કઈ બેસે સેજ આમ થાય ધડાક ને થાવ. મુક્તાન સ્વામી થયું આ નારા નભશે કેમ. ત્રીજે જ દિવસે તો પરચો બતાડતો આ ગોખલો છે નો છે દેવતા લે પુરાવી નાખો. એ તો કહી દીધું એને, આને માનવું પડ્યું. એ સુવો છે નું પ્રભુત્વ. પ્રભવે નમ એટલે કેને કેને એને વશ કર્યા હતા. કોઈ ગજબ ને મૂકી દેવા, પુરુષોત્તમ નારાયણ ને સર્વોપરી ને બધું મૂકી દો. એક માણસ, એ માણસ ની પાછી ઉંમર 18, 17, 18, 19 વર્ષ ની ભૂસના દોરાપુરા ને પાકી દાઢી નથી આવી મહારાજ ને. ને જી ઓલો મંજુર કેસ હતા ને એ લાલાશ પડતા હતા, આખા કાળા નતા ત્યાં. નાના છોકરા ને કેવા વાળો એ રીતના વાળ હતા. માથે મંજુલે ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે. તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે નેત્ર બહુ બેશ છે. નાશા ગ્રે કરે દ્રષ્ટિથી નવ ચડે નાશા દિશે દુર્બળી જીત્યા ઇન્દ્રિય નિર્વિકાર મને છે. અરે મન જુઓ, કઈ ખબર ન પડે ની આંખમાંથી કોઈ વિકાર છે. નિર્વિકાર મને છે, કૃષ્ણા ગઈ છે ટળી આપો આપ અંતઃ કર્ણ ઈશ્વર પણ જેમાં દિશે છે ગણું ધારે લું મૃગ ચર્મ દંડ કર્મા શ્રી તેની શોભાગણું કંઠી માળ કમંડળ વળગડો સત્શાસ્ત્ર નો ગોટકો સાળી ગ્રામત સાધુ પાત્ર જમવા પાસે ન પૈસો ટકો કાંઈ હારે નહીં પાણી ગાલન વસ્ત્ર કો પિનખતા બીજું બહિર્વેશ છે કુવે થી જળ કાઢવા સૂત્ર ની દોરી હરી હાથ છે. ક્યાં બાત હે અત્યારે એની ઉંમર 17 વર્ષ હતા. આમ થઈ ગયા મુક્તાનંદ સ્વામી કે આ રૂપ છે, આ તેજસ્વીતા, આ સૌંદર્ય, આ તપ જરૂર રહ્યો. તમે રામાન સ્વામી ને તો 2 મહિના પછી કાગળ આવ્યો રોકી રાખ્યું. પાને રોકી રાખ્યા કે આ તો કોઈ ગજબ વિભૂતિ છે. ત્યારે 18 વર્ષ પૂરા થયા હતા ખાલી, 19 વર્ષ હાલતું હતું. કોઈ ઓલું સોનાનો પંજો નતો પહેર્યો, અહીં જે પહેરાય રાખ્યું છે બધા મેતુરિયા પંજો રાખ્યો. કોઈ મહારાજ ને દર્શન નથી થતા હાથના 6-6 મહિના સુધી. નોનીકુર જાય છે હરિકૃષ્ણ મહારાજ ને ઘડિયાળ પહેરાવી રાખી છે. આ હાથના પૂરા દર્શન અહીં ઘડિયાળ. હવે એને શું કદાચ મહારાજ ને જોવો એ ટાઈમ તો અહીં બંધાય ભાઈ, આમ જોઈ લેશે. આમ
આપણે બંધાવે શું કામ કે છે કે આને ચેજ જો એમ કોક દિવસ સાફ કરવા માટે કે પોલીશ માટે દેતા હશે ત્યારે મજા આવે દર્શન કરવાની. મહારાજ ના હાથ મંજો નથી જોયો ક્યારે, નોને કોર જાય છે ત્યાં ઘડિયાળ છે, આજ વળી નથી મેં જોયું, આજ કાઢી લીધી છે ઘડિયાળ, ચાવી દેવા રાખી હશે, કઈ નું કઈ ક્યાં કરે છે, મજા નથી આવતી. અરે સ્વામિનારાયણ નું આ સ્વરૂપ જો, માથે મંજુલી ચીકણ, એવું કલ્પના તો કરો શું હશે જેનાથી પ્રભાવિત થઈ ગયા મુક્તાન સ્વામી જેવા ત્યાગી, જેને ચાર ચાર ગુરુ બદલી નાખ્યા, એક એક સ્વરૂપ ની ઉપાસના માટે થયા, આ ઠીક ન લાગ્યું એટલે ચાર ચાર ગુરુ બદલા, અને એ ગુરુ બદલા એટલે આને તે આઈ છે એવી રીતે અત્યારે બદલી નાખે છે, કઈ નથી ગયા કે હાલો કે દાદર વ્યા ગયા, દાદર નથી ગયા કે હાલો રાજકોટ ગુરુ ગુરુ ગયા, દાદર ગુરુ ગયા વાસણા વ્યા ગયા, એવા નહીં. મુક્તાનંદ ની બ્રહી નતું, આ કોક ના કીધેલા નતા જતા, મુક્તાનંદ સ્વામી બધા ચકાસીને પછી જેને ગુરુ માયના જેને ભગવાન માયના, એક હજી બાકી હતો સહેજ આનંદ હજી બાકી હતા, બિચારા હેરાન થઈ ગયા કેટલા ગુરુ કર્યા એને, ને છેવટે પછી જયારે ઓલા આટલું રાખ્યું તું પ્રસાદી નો આટલો કુટકો રાખ્યો શું વાંક હતો એનો, કે રામાન સ્વામી નું કોપી નો ટુકડો છે પ્રસાદી નો આપણે રાખીએ આપણા પાસે હોય મહારાજ શરણ કઈ હોય તો રાખી મૂકી, ઘણા ઘરે છે પ્રસાદી એ રાખ્યો, કે રામાન સ્વામી ને કોપી નો ટુકડો છે દર્શન કરો, એટલે પરમ ચેતાનંદ સ્વામી આંખ એનો શિષ્ય ઉપાસના માં જબરો આમ આ ખેંચી ગયા દર્શન કરો મહાપુરુષ, એટલે પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ મળ્યા પછી આ ચિત્રા ના શું દર્શન કરાવો સ્વામી, ને તમે તો રેચી છે પ્રભાતી પ્રગટ ને ભજી ભજી પાર પામે આ બધા ગીત ગણિકા વંદ્ર કોટી પ્રગટ ઉપાસના સૌથી મોટી, તો આ મળી ગયા છે પ્રગટ નથી આવા ચિત્રા દર્શન કરાવો સ્વામી, પૂજા કરતા હતા સગડી માં શેકતા હતા ધડ નાખી દીધો, આ મુક્તાનંદ સ્વામી છે એ ખબર પડી ગઈ, રામાનંદ સ્વામી નું કોપી નો ટુકડો બાળી નાખ્યો, અને પછી પ્રભાતી કરી છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઔર કીજો કરું સેવ, કાટ ડાલો કર મેરા તાતી તલવાર છે, અરુ ફોડ ડાલો શીશ મેળા ભૂષણ પ્રહાર છે, ત્યાગી કે રસિક કાન ઔર કોજો ધરું ધ્યાન ચીર ડાલો છાતી મે, આવું થાય છે કોઈ કે સ્વામિનારાયણ સિવાય કોઈ નું ધ્યાન કે કોઈ નું નામ આવે તો છાતી ચીરી નાખીએ, ના અમને તો ખાલી આખે જેનમાં ત્યારથી પભ લાગી ગયું છે એટલે અમારે હવે કઈ કરવાનું નથી, દસાઉસ વિસાઉસ કાઢી નાખ્યો છે એટલે અમારું વાત પતી ગઈ, ધેટ્સ નોટ ફેર, ધેટ યુ ડોન્ટ યુ પ્રે હિમ બટ યુ ડોન્ટ લવ હિમ, ને મહારાજે તો કીધું છે કે ભગવાનના સ્વરૂપમાં અતિશય નિષ્ઠા અતિશય પ્રેમ એને અમે ભક્તિ કીધી છે, સ્વામિનારાયણ પ્રેમ વગરના ભેજા કરીએ છે એટલે આનંદ નથી આવતો, ક્યાંથી આવે આ કે છે ને કે નથી આવતો પછી પ્રગટ નથી રહેતું, હવે ક્યાંથી એના હેત નથી કર્યું, હેત નથી કર્યું એટલે નથી થતું કે જાણ્યા જ નથી સરખી રીતે એક્સેપ્ટ કરી લીધા છે, આગળ હતું ને કે ફ્રીજ લેવું છે ગોદરેજ નું લઈ લ્યો, કઈ બીજી કંપની હતી જ નહીં ગોદરેજ, સ્વામિનારાયણ ગોદરેજ છે ઓળખો પેલા એને કેમ છે, સો વાય ડુ યુ વર્શિપ હિમ, લઈ લીધું બ્લેન્ડ ઉપર હાલા ગયા છે આને કીધું એટલે માનીએ છીએ, અરે